મહેરાનગઢ છે અને મહેરાનગઢ એટલે અહીંયાનો કિલ્લો છે, બહુ ફેમસ એવો. હવે મહેરાનગઢની વિઝિટ લઈએ છીએ કે કેવો છે. અને ખરેખર આમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ જે જાણવાની છે હું તમને બતાવીશ આજે કે મહેરાનગઢની શું ઇમ્પોર્ટન્ટ વાતો છે અને ખરેખર આ કિલ્લો કેમ અહીંયા જોધપુરમાં આટલો બધો ફેમસ છે કે લોકો ફોરેન છે અને દરેક જગ્યાએમાં આવે. તો અમારી ઓટો જે જોઈ શકો છો, હાજી બાબાની મદદ, હાજી બાબાની મદદ અને લખવી છે માખી જુઓ. આ તમે જોઈ શકો છો કે અહીંયાનો કિલ્લો સ્ટાર્ટ થઈ ગયો છે અને કિલ્લો જેટલો છે ને, જેટલો જૂનો થાય ને એટલો સુંદર લાગે છે. તો કહેવાય કે બહુ બધા લોકો છે અહીંયાના, જે લોકલ કલ્ચર કહી શકીએ છીએ આપણે એને સિક્યુરિટી સાથે, કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્લેસમાંની એક છે જોધપુરની. આ કે કિલ્લો છે અને કહેવાય કે ગઢ છે આખો. અહીંયાનો વ્યૂ તો તમે જો કેટલો સુંદર છે કે કદાચ મિનિમમ ચાર્જ હોય શકે છે. આપણે ચેક કરીએ છીએ ત્યાં જઈને, મહેલમાં આવીએ છીએ તો 250 રૂપીઝ એટલે 250 રૂપિયા ટિકિટ છે મહેલમાં અંદર જવાની. જઈએ છીએ, 250 રૂપીઝની ટિકિટ છે અને અહીંયા સબમિટ કરાવી પડે છે. લિફ્ટમાં ઉપર જઈએ છીએ અને અમારી જોડે અહીંયાના ઓફિસર છે. તો લિફ્ટમાં જઈએ 20 ફૂટ ઉપર એટલે કહેવાય ને ત્યાંથી આખું જોધપુરનો નજરાણો બહુ જોરદાર હશે. તો આવી ગયા છે અમે ત્યાં, અને જોઈએ કે ત્યાં ઉપર ટોપ ઓફ વ્યૂ ઉપરથી કેવું દેખાય છે અમારો જોધપુર. એ જો, ઓહો, તમે આ જોધપુરનું નજરાણું તો જુઓ. આ મહેલમાં એન્ટ્રી કરી છે અને બહુ બધી વસ્તુ જોવા મળે છે. અહીંયા જોઈ શકીએ છીએ કે એલિફન્ટ હોવા છે એન્ડ ઓલ ઓફ થિંગ કે અને એક બહુ મસ્ત કહાની લખી છે, લડકી કે પ્રેમ મેં ઉભરા હોવા જીસ પર ચાંદી કી પોલીસ કી હોગી પરથી ચઢી હે ઇસ પરત કો લતા ફૂલ આદિ ઉભરી છે આકૃતિ છે. ક્યાં આનો આખો લેક છે તમે જોઈ શકો છો, હાથી જોતા દીર્ઘા. તમે ગૂગલ કરી શકો છો કે અહીંયા બહુ બધી વસ્તુ છે કે જે અહીંયાની એવરીથિંગ કે ઈચ એન્ડ એવરીથિંગ અહીંયાની જે રાજાની જે વસ્તુ હોય છે પહેલાંના જેમ લાઈક બખ્તરો છે અને અહીંયાનો પહેરવેશ છે આ કે રાજસ્થાની પહેરવેશ જે કહી શકે જોધપુરી કહેવાય ને મારવાડ જોધપુરી એ લોકોનો પહેરવેશ છે. અને આ સેમ વસ્તુ છે કે અહીંયાની જે કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દરેક વસ્તુ કે જે રાજાઓને જેમ કે આ હાથી પર બેસીને જે સવારી નીકળતી હતી એવા સિંહાસન ને એ છે. તો અહીંયાના દરેક લોકો અહીંયા તમે જોઈ શકો કે આ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે બહુ જૂની છે પણ જાણીતી છે. તો આપણે એક કહેવાય ને કે હાથી પર જે અંકુશ રાખીને જે પણ બેસતા હતા રાજા એની કહાની લખેલી છે અહીંયા. હાથી કા જો હોદ્દા થા તો આ દરેક આવી ઇન્ટરેસ્ટિંગ કહાનીઓ આ મહેલની અંદર આવેલી.